આજે આ લેક્ચરમાં આપણે મધ્યસ્થ વિષયનો અભ્યાસ કરશું અને પહેલાના લેક્ચરમાં આપણે શેનો અભ્યાસ કર્યો હતો યાદ છે ને યસ મધ્યક તો મધ્યકનો મતલબ શું થાય તો કે જેટલા તમને અવલોકનો આપેલા છે એ દરેક અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા બરાબર ને એટલે કે અવલોકનોનો કુલ સરવાળો એટલે સિગ્મા xi અને છેદમાં કુલ અવલોકનો એટલે n તો બસ એનો સૂત્ર બની ગયું x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n પણ માની લો કે આપણે એવું શીખાતા કે માની લો કે માહિતીમાં બહુ જાજા અવલોકનો આપેલા હોય તો એ અવલોકનોની તમને ફ્રીક્વન્સી આપશે કે ભાઈ એ અવલોકન કેટલી વખત આવે છે એવો એક આપણે દાખલો ગણેલો છે યાદ છે ને બોલો પગારવાળો યસ તો ઈ માટે તમારે જ્યારે મધ્યક શોધવાનો થાય ત્યારે તમારે શું કરવાનું તો કે જે પહેલી કોલમ હોય xi થાય બીજી કોલમ હોય fi થાય અને ત્રીજી કોલમ તમારે જાતે બનાવવી પડે જેને કહેવાય fi xi અને એનો સરવાળો કરવાનો તો ત્યારે સૂત્રમાં નાનું એવું પરિવર્તન આવે ત્યારે સૂત્ર થોડુંક ચેન્જ થઈ જાય સૂત્ર થશે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન n તો આ બે સૂત્ર જે એનાથી તમે મધ્યક શોધી શકો અને આ બંને સૂત્ર અવર્ગીકૃત માહિતી માટેના છે તો આજે જે અભ્યાસ કરવાનો છે એ છે મધ્યવર્તી સ્થિતિમાનનું બીજું માપ એટલે કે મધ્યસ્થ ઓકે મધ્યસ્થનો મતલબ શું થાય મધ્યસ્થ એટલે એક એવી સંખ્યા જે સેન્ટરમાં હોય તમને જે માહિતી આપેલી છે એમાં એક્ઝેક્ટ વચ્ચે આવતી હોય એવી સંખ્યા જેને કહેવાય માહિતીનો મધ્યસ્થ પણ હવે સાંભળો માની લો કે હું તમને એમ કહું કે તમે એક સાથે 10 છોકરાઓને લાઈનમાં રાખો 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરાબર તો ઓકે પહેલા આપણે 9 માટે સમજીએ તમને એમ કે 9 છોકરાઓ લાઈનમાં ઊભા છે અને એક્ઝેક્ટ વચ્ચે આવતો એવો છોકરો તમારે ગોતવો હોય તો એક્ઝેક્ટ વચ્ચે આવતો એવો છોકરો આ નંબરનો થશે પાંચમા નંબરનો કેમ તો કે ચાર છોકરાઓ અહીંયા છે અને ચાર છોકરાઓ અહીંયા છે તો આ એમ એક્ઝેક્ટ સેન્ટર થયું પાંચ ઓકે હવે માની લો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 માની લો કે 10 છોકરાઓ ઊભા હોય તો 10 છોકરાઓમાં કોણ એક્ઝેક્ટ વચ્ચે આવશે પાંચ ને તો 4 વધશે અને અહીંયા તો કે 1 2 3 4 ને 5 વધશે 5 સેન્ટર થશે નહીં 6 સેન્ટર થશે નહીં 6 સેન્ટર નહીં થાય કારણ કે અહીંયા 5 વધશે તો કે અહીંયા 1 2 3 ને 4 જ વધશે તો એનો મતલબ એમ છે કે તમારે આ 2 ને સેન્ટર ગણવું પડે તમારે આ 2 ને સેન્ટર ગણવું પડે એટલે કે 5 અને 6 તો હવે જો આમાં છોકરાઓની સંખ્યા કેવી છે યુગ્મ કે અયુગ્મ અયુગ્મ એટલે કેવી સંખ્યા છે એકી સંખ્યા છે તો જો તમે એકી સંખ્યા માટે મધ્યસ્થ શોધતા હોય મધ્યસ્થ એટલે સેન્ટરનો નંબર શોધતા હોય તો તમારે શું કરવાનું તો કે n + 1 n શું છે તો કે જેટલા વિદ્યાર્થી ઊભા છે અથવા જેટલી તમને સંખ્યાઓ આપેલી છે એના ક્યાં ક્રમ છે એનો ટોટલ કેટલા છે એ એટલે કે કેટલા છે 9 વત્તા 1 અને છેદમાં 2 કેમ છેદમાં 2 તો કે કોઈ પણ તમારે સેન્ટર શોધવું હોય કોઈ પણ નું સેન્ટર શોધવું હોય તો તમારે ભાંગ્યા કેટલા કરવા પડે 2 તો n શું છે આપણી પાસે 9 તો 9 વત્તા 1 ભાંગ્યા 2 એટલે 10 ભાંગ્યા 2 5 થાય તો 5 તો કે એ સંખ્યાનું સેન્ટર છે પણ જો તમારી પાસે યુગ્મ સંખ્યાઓ આવે એટલે કે બેકી સંખ્યાઓ આવે તો તમને સેન્ટર મળશે નહીં સેન્ટર મળશે પણ થોડું અઘરું થશે તો એના માટે તમારે શું કરવાનું એના માટેનું સૂત્ર છે n ના છેદમાં 2 વત્તા n ના છેદમાં 2 + 1 આ 2 ના છેદમાં 2 બરાબર ને એટલે કે તમારે 5 નહીં કાઉન્ટ કરવાના છે અને તમારે 6 નહીં કાઉન્ટ કરવાના છે તો શું કરશો તો કે આપણી અવલોકનોની કુલ સંખ્યા કેટલી છે 10 તો 10 ભાગ્યા 2 અહીંયા 10 ભાગ્યા 2 વત્તા 1 તો 10 ભાગ્યા 2 કેટલા થાય 5 અને 10 ભાગ્યા 2 એટલે 5 વત્તા 1 એટલે 6
तो छ ने पांच अगर भाग्या बे एटले पांच पॉइंट पांच। तो अहिया जे एक्जेक्ट वच्चे छे ई कोण छे पांच पॉइंट पांच। ओके અત્યારે મેં જ્યારે તમને આ વસ્તુ સમજાવેલી છે એ સૂત્ર કઈ રીતે બને છે, સૂત્રનો પર્પઝ શું છે, એની જરૂરિયાત શું છે એ સમજાવેલું છે કે જો તમારી પાસે એકી સંખ્યા હોય અવલોકનોની તો સૂત્ર કયું આવશે n + 1 ડિવાઇડેડ બાય 2 હું અવલોકન, અને જો તમારી પાસે બેકી સંખ્યામાં અવલોકનોની સંખ્યા હોય તો n ના છેદમાં 2 + n ના છેદમાં 2 + 1 મૂ અવલોકન છેદમાં 2। ક્લિયર? ઓકે, વધુ ક્લિયર કરવા માટે આપણે દાખલો જોઈએ કે જેમાં તમારી મધ્યસ્થ વિશેની સમજ વધુ દ્રઢ થઈ જાય। તો ઈ છે દાખલા નંબર 2 તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 4.4 એમાં દાખલા નંબર 2 15 વિદ્યાર્થીઓના 100 માંથી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે અને ઈ ઉપરથી તમારે મધ્યસ્થની ગણતરી કરવાની છે। ઓકે, મધ્યસ્થ એટલે શું? તો કે સેન્ટરની સંખ્યા। પણ હવે તમારે મધ્યસ્થનું સૂત્ર એપ્લાય કરતા પહેલા હજી એક નાની એવી વસ્તુનું ધ્યાન રાખવું પડશે, એ શું છે? તો કે સૌપ્રથમ આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવશું, કા ચડતા ક્રમમાં ગોઠવવાના થશે ને કા તો ઉતરતા ક્રમમાં। જો ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા વગર તમે મધ્યસ્થ ગણશો તો તમારો જવાબ ખોટો આવશે, બરાબર? એટલે પહેલા નાનું એવું પણ મહત્વનું કામ કરવાનું છે એવું। તો આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા, તો સૌથી નાની સંખ્યા અહીંયા કઈ દેખાય છે? તો કે 39 છે, એનથી નાની કોઈ સંખ્યા છે નહીં, એટલે કે 39। ત્યારબાદ 40 છે, યસ 40 છે, તો 40। અને તમારે હારોહાર ઈ જોતું જવાનું છે કે તમે જે સંખ્યા લખો છો ઈ માહિતીમાં ક્યાંય રિપીટ તો નથી થતી ને? ઓકે, 39 છે તો 39 ક્યાંય રિપીટ થતા નથી, પણ જો 40 છે તો 40 બે વખત આવે છે, તો ફરીવાર 40 લખી નાખવાના। માની લો કે ચાર વખત આવતા હોય તો હું 40 લખી નાખીશ અને ત્યાર પછી જ એની પછીની મોટી સંખ્યા લખીશ। ટૂંકમાં જે અવલોકન રિપીટ થાય છે એને જેટલી વખત રિપીટ થાય છે એટલી વખત લખવાનું છે અને ત્યાર પછી એની મોટી સંખ્યા લખવાની થશે। તો 39 પછી 40 પછી 41। ઓકે, 41 કે રિપીટ નથી થતું ને? નહીં, તો આ 41। ત્યાર પછી 42, તો 42 પણ છે અને એ કેટલી વખત આવે છે? તો કે એ કેટલી વખત છે? એક જ વખત છે। ત્યાર પછી 43 છે? નહીં। 44 છે? નહીં। 45 છે? 45 નહીં। 46 છે અને 46 તો કે એ રિપીટ થાય છે? નહીં, 46 રિપીટ થતું નથી। ત્યાર પછી શું છે? 47 નહીં, 48 છે। ઓકે, 48 રિપીટ નહીં। ત્યાર પછી 49 નહીં, 50 નહીં, 51 નહીં, 52 યસ, 52 એટલે કે 52 એક વખત, 52 બે વખત અને 52 ત્રણ વખત। ત્યાર પછી કોણ આવશે? તો કે 52 પછી અહીં એક જી સંખ્યા છે એનથી 60 થી નાની 54। ઓકે, 54 કે રિપીટ થાય છે? નહીં, 54 પછી આવશે 60 અને ત્યાર પછી આવશે 62 અને ત્યાર પછી 96 અને 98। ઓકે, અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી લીધા પછી ખાસ એક વસ્તુ જોઈ લો કે ઉપર જેટલા અવલોકનો છે એટલા જ નીચે થાય છે ને? ઉતાવળમાં ભૂલથી તમારે એકાદ અવલોકન રહી ગયું હોય, ઉપર 10 થતા હોય તમારે 9 થાય એવું ન બને, એટલે જોઈ લો ઉપર પહેલા કેટલા છે ગણી લઈએ। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15, તો નીચે તમારે 15 અવલોકન થવા જોઈએ। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15। ઓકે, ઉપર જેટલા અવલોકન છે એટલા જ નીચે થઈ ગયા।
હવે આપણે શું કરશું તો કે હવે આપણી પાસે બે સૂત્ર છે જો માહિતીની સંખ્યા એટલે કે અવલોકનોની સંખ્યા એકી હોય તો એ અલગ સૂત્ર છે માહિતીની સંખ્યા બેકી હોય તો એ અલગ સૂત્ર છે એટલે આપણે પહેલા ઈ ક્લાસિફાઈ કરશું કે માહિતી એટલે કે અવલોકનોની સંખ્યા યુગ્મ છે કે અયુગ્મ તો કેટલા ગણ્યા હતા આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 તો 15 એટલે કઈ સંખ્યા થઈ કયો પ્રકાર થયો એકી તો એકી સંખ્યા માટે મધ્યસ્થ શોધવા માટે શું કરવાનું તો કે અવલોકનોની સંખ્યા 15 છે અવલોકનોની સંખ્યા કેટલી છે 15 તો હવે શું કરશું તો કે હવે મધ્યસ્થ શોધવા માટે નાના સૂત્રનો ઉપયોગ કરશું જ્યારે માહિતીની સંખ્યા અવલોકનોની સંખ્યા એકી હોય એકી એટલે અયુગ્મ હોય ત્યારે નાનું સૂત્ર આવશે n + 1 છેદમાં 2 મૂળ અવલોકન તો n શું છે આપણી પાસે 15 વત્તા 1 છેદમાં 2 મૂળ અવલોકન 15 વત્તા 1 કેટલા થાય તો કે 16 ના છેદમાં 2 મૂળ અવલોકન આ મૂળ અવલોકન ઈ ઠેઠ સુધી તમારે એમને લખવાનું છે બરાબર છે હવે જો એનો ગેરફાયદો શું થાય નો લખવી તો કે 16 ભાગ્યા 2 કેટલા થાય 8 હવે માની લો કે હું 8 એમને લખું તો તમે આને આન્સર માની લેશો બરાબર પણ ઈ આન્સર છે નહીં ઈ માત્ર તમને ક્રમ દર્શાવે છે શું દર્શાવે છે ક્રમ એટલે અહીંયા હું રિપીટ કરી દઉં 8 મૂળ અવલોકન તો આપણો 8 મૂળ અવલોકન માહિતીમાં જોવાનું અને જે 8 મૂળ અવલોકન છે ઈ આપણો માહિતીનો મધ્યસ્થ થશે તો ચડતા ક્રમમાં આપણે 8 મૂળ અવલોકન જોઈ 1 2 3 4 5 6 7 અને 8 તો આ 52 છે ઈ આપણો ફાઇનલ આન્સર થશે 52 છે ઈ માહિતીનો મધ્યસ્થ છે કેમ તો કે અહીંયા આપણો જવાબ છે 8 મૂળ અવલોકન તો 8 મૂળ અવલોકન તમારે માહિતીને જે ચડતા ક્રમમાં ગોઠવેલી છે એમાંથી 8 મૂળ અવલોકન જોવાનું છે કયું છે 52 તો 52 છે આપણી માહિતીનો મધ્યસ્થ ચલો એમાં જ વધારે ચર્ચા કરીએ બરાબર છે એક વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈ શ્રેણીમાં નીચે પ્રમાણે છે 155 160 145 149 એ રીતે ઠેઠ 148 સુધી ઓકે હવે તમને એમ કે આમાં એક્ઝેક્ટ સેન્ટરમાં આવતી હોય એવી સંખ્યા કઈ છે તો તમે સૌથી પહેલા તમારે શું કરવાનું થાય તો કે તમે એક્ઝેક્ટ સેન્ટરમાં ગોતી લેશો ને તો અત્યારે ખોટો જવાબ આવશે કેમ તો કે એક્ઝેક્ટ સેન્ટરમાં તમારે મેળવી હોય કોઈ પણ સંખ્યા તો પહેલા તમારે કાં તો એને ચડતા ક્રમમાં ગોઠવવી પડે ને કાં તો એને ઉતરતા ક્રમમાં ગોઠવવી પડે તો આપણે પહેલા આ જે સંખ્યાઓ આપેલી છે એને ચડતા ક્રમમાં ગોઠવશું બરાબર છે તો આપેલ સંખ્યાઓને સંખ્યાઓ એટલે આપણા અવલોકનોને સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવતા હવે જોજો અહીંયા જે છે એનો અભ્યાસમાં આવશે તો સૌથી પહેલા નાનું અવલોકન કયું છે તો કે 144 ત્યારબાદ 144 આવી ગયું ત્યારબાદ આવશે 145 પછી 46 નથી પછી આવશે 147 ત્યારબાદ આવશે 148 149 એની પછી આવશે 149 પછી યસ 50 છે તો 150 પછી 51 નહીં 52 નહીં 53 ઓકે સોરી 152 પછી 53 નહીં 54 નહીં 55 55 છે 155 અને છેલ્લું થશે 160 ઓકે તો અવલોકનો ઈ જ છે માત્ર આપણે એને ચડતા ક્રમમાં ગોઠવેલા છે એક વખત ઈ ચેક કરી લો કે ઉપર જેટલા અવલોકનો છે એટલા જ નીચે છે ને તમારે એકે અવલોકન ભૂલથી રહી નથી ગયું ને 1 2 3 4 5 6 7 8 અને 9 1 2 3 4 5 6 7 8 અને 9 બરાબર છે ને ઓકે તો
मध्यस्थ गोतवा माटे सौ प्रथम तमे शुं करशो तो के जेटला तमने अवलोकनो आपेला छे एने चढ़ता क्रम में गोठवशो। हवे जुओ नव अवलोकनो छे, केटला अवलोकनो छे? नव। तो नव केवी संख्या छे? तो के अयुग्म। केवी संख्या छे? अयुग्म। तो ज्यारे अवलोकनोनी संख्या अयुग्म होय, अहींया पहेला लखीए आपणे अवलोकनोनी संख्या नव छे। तो ज्यारे अवलोकनोनी संख्या अयुग्म होय त्यारे तमारे मध्यस्थ शोधवा माटे क्यो सूत्र वापरवानुं छे? एन प्लस वन ना छेद मा बे, एन प्लस वन डिवाइडेड बाय टू मू अवलोकन। ओके अहीं आवी जावी पाछा। केटला जणा हता? नव। केटला जणा हता? नव। तो અહીંયા મારે એક્ઝેક્ટ સેન્ટર ગોતું હોય છે તો હું આ જ સૂત્રનો ઉપયોગ કરું તોય મળી જશે। જો m બરાબર n + 1 / 2 તો n શું છે? તો કે 9 9 + 1 / 2 એટલે 10 / 2 એટલે 5 થઈ ગયું। તો 5મું અવલોકન, આપણે અહીંયા 5મું અવલોકન 5 જ છે એટલે આપણો આન્સર એ શું થશે? 5। અહીંયા આવી જાઓ, કેટલી માહિતી છે? માહિતીમાં કેટલા અવલોકનો આપેલા છે? તો કે 9। 9 કેવી સંખ્યા છે? તો કે અયુગ્મ। અયુગ્મ છે એટલે આ સૂત્ર આવશે m બરાબર n + 1 / 2 મૂ અવલોકન। ઓકે આપણી પાસે n કેટલા છે? n એટલે 9 અવલોકનોની સંખ્યા મૂ અવલોકન। અહીંયા શું થશે? તો કે 9 વત્તા 1 એટલે 10 / 2 અવલોકન। સમજાઈશ ને? તમારી જે માહિતી છે એમાં જે પાંચમો અવલોકન છે ઈ સેન્ટર છે અને ઈ મધ્યસ્થ છે એટલે મૂ અવલોકન કન્ટિન્યુ ઠેઠ સુધી રાખવાનું છે, બરાબર? નકર તમે અહીંયાથી અટકી જશો અને પાંચને ફાઇનલ આન્સર ગણી લેશો। નહીં, પાંચ શું છે? માત્ર ક્રમ દર્શાવે છે। ઈ ક્રમમાં આપણે ડાબી સાઈડથી પાંચમો અવલોકન જોઈ ઈ થશે આ માહિતી માટે મધ્યસ્થ। તો જોઈએ આપણે પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું। તો 149 પાંચમો અવલોકન કયો આવશે? 149। તો આ જે 149 છે એ આ માહિતીનું સેન્ટર થશે એટલે કે આ માહિતી માટે મધ્યસ્થ થશે। ફરીવાર જો તમે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવેલા નહીં હોય અને ડાયરેક્ટ મધ્યસ્થ ગોઠવશો, ઓકે, તમે ચડતા ક્રમમાં ન ગોઠવો તો અહીંયા સુધી તો આવે જ તે પાંચમો અવલોકન, પણ જે પાંચમું અવલોકન આવશે એ જવાબ ખોટો આવશે કારણ કે તમે એને ચડતા ક્રમમાં ગોઠવેલા નથી। ક્લિયર? ઓકે, હવે એક દાખલો એવો જોઈએ કે જેમાં અવલોકનોની સંખ્યા યુગ્મ એટલે કે બેકી આવતી હોય। યાદ રાખજો સૂત્ર, જો અવલોકનોની સંખ્યા અયુગ્મ એટલે કે એકી સંખ્યા હોય તો નાનું સૂત્ર આવશે, કયું? n + 1 / 2 મૂ અવલોકન। હવે જો કબડ્ડીની એક ટીમ દ્વારા મેચની શૃંખલામાં મળેલા અંક આ પ્રમાણે છે એટલે લખેલા છે, બરાબર છે? જુદા જુદા જે અંક આવેલા છે એ બધા લખેલા છે। સૌપ્રથમ આપણે શું કરશું? યસ, માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી નાખશું। આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા, તો હવે જુઓ પહેલા કોણ આવશે? અહીંયા નાનામાં નાની સંખ્યા 2 દેખાય છે, એનાથી નાનું કોઈ છે નહીં, તો પહેલા 2, ત્યારબાદ આવશે 3 છે નહીં, 4 નહીં, 5, 6 છે નહીં, 7, યસ, અને પછી 8, એટલે આ 7 અને 8 બે કાઉન્ટ થઈ ગયા, પછી 9 છે નહીં, 10 10। ઓકે, તમારે એક ઈ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો કોઈ અવલોકન રિપીટ થતું હોય, બરાબર,
આની પહેલાના દાખલામાં કોઈ અવલોકન રિપીટ નહોતું થતું, પણ જો કોઈ અવલોકન રિપીટ થતું હોય તો એ જેટલી વખત રિપીટ થતું હોય એટલી વખત પહેલા એ લખી નાખવાનું છે, ત્યાં સુધી એની પછીની જે મોટી સંખ્યા છે એ લખવાની નથી. આ માની લો કે 10 બે વાર આવે છે, હા 10 બે વખત આવે છે તો બે વખત લખવાનું, ત્યાર પછી તેની પછીનું મોટું અવલોકન લખવાનું થશે. તો 10 10 આવી ગયા, પછી 11 છે, નહીં 12 નહીં, ઓકે અહીંયા એક વખત 7 પણ રિપીટ થાય છે એટલે 7 8 10 10. ત્યારબાદ આવશે 10 પછીની મોટી સંખ્યા છે અહીંયા 8, એક વખત બધું રિપીટ થશે, 8 બે વખત છે, 7 બે વખત આવશે, 10 બે વખત આવશે, ત્યાર પછીની મોટી સંખ્યા આવશે 14. ઓકે 14 જોઈ લો, એ બીજી કોઈ વખત નથી આવતું ને 14, એની પછી છે 15. 15 પછીની મોટી સંખ્યા થશે 17. 17 એક જ વખત આપેલું છે, એની પછીની મોટી સંખ્યા થશે 18. 18 પછીની મોટી સંખ્યા થશે 24. 24 પછી આવશે 27. ત્યાર પછી આવશે 28 અને છેલ્લે આવશે 48. તો આ દરેક અવલોકન છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધા. હવે એ ચેક કરી લો કે ઉપર જેટલા અવલોકનો છે એટલા તે નીચે અવલોકનો થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16, કેટલા અવલોકનો છે? 16. તો નીચે તે ચડતા ક્રમમાં તેને જે અવલોકનો ગોઠવ્યા એ 16 થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. અહીંયા માત્ર તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે જે અવલોકન રિપીટ થાય છે એને લખવાના છે, ત્યાર પછી તેનું પછીનું મોટું જે અવલોકન આવતું હોય લખવાનું થશે. હવે શું કરશો? તો કે હવે આપણે અવલોકનોની સંખ્યા જોશું. જો અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય તો આ સૂત્ર આવશે, પણ અહીંયા અવલોકનોની સંખ્યા યુગ્મ છે. યુગ્મ એટલે બેકી સંખ્યા છે. તો અવલોકનોની સંખ્યા અહીંયા છે, અવલોકનોની સંખ્યા કેટલી છે? યસ 16. તો 16 યુગ્મ સંખ્યા છે એટલે અહીંયા મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર થોડુંક બદલાય છે. એના છેદમાં 2 મૂ અવલોકન વત્તા એના છેદમાં 2+1 મૂ અવલોકન બધાના છેદમાં 2. હવે માઇનોર ડિફરન્સ છે, યાદ રાખો. અહીંયા n/2+1 છે અને અહીંયા જો n+1/2 છે એટલે બે ભેગું થઈ જાય. અહીંયા પહેલા સરવાળો થશે અને પછી ભાગાકાર છે. અહીંયા જો પહેલા ભાગાકાર છે અને પછી સરવાળો છે. તો n એટલે 16, 16 ભાગ્યા 2 મૂ અવલોકન વત્તા અહીંયા શું આવશે? 16/2+1 મૂ અવલોકન છેદમાં 2. તો 16/2 એટલે 8, તો અહીંયા થશે 8 મૂ અવલોકન વત્તા, ઓકે અહીંયા 8 મૂ છે તો અહીંયા 16/2 8+1 એટલે 9 મૂ. જો અહીંયા 10 મૂ હોય તો અહીંયા 11 મૂ જઈ છે, જો અહીંયા 12 મૂ હોય તો આ 13 મૂ જઈ છે. અહીંયા જેટલા મૂ અવલોકન આવી છે એમાં +1 આવી છે એટલે કે અહીંયા 8 મૂ છે તો આ કેટલા મૂ થશે? 9 મૂ છેદમાં 2. તો હવે 8 વત્તા 9 17/2 એટલે 8.5 કેવું નથી કરવાનું. સાંભળજો, આ જે ઉપર સંખ્યાઓ લખેલી છે એ તમને તમારી માહિતીમાં એનો ક્રમ દર્શાવે છે. એટલે 8મું અવલોકન તમારે જોવાનું છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને આઠમું. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને આઠમું. એટલે 8મું અવલોકન કયું થશે આપણું? 10. અને 9મું અવલોકન છે 14. તો 10 વત્તા 14 ના છેદમાં 2. સમજાણો ને? નકર તમે શું કરે, 8 વત્તા 9 17 ને એમને 8મું અવલોકન 10, 9મું અવલોકન 14,
भांग्या बे, तो दस ने चौदह कितना थाय चौबीस भांग्या बे एटले बार। तो आज ये माहिती छे, अहीं जे माहिती छे एनो एक्जेक्ट सेंटर में आती होय एवी कई संख्या छे बार, कई संख्या छे बार। तो तमारे आ लेक्चर में शू शीख्या, तो के आ जे अत्यारे विभाग छे एमां तमने माहितीनो मध्यस्थ शोधवा माटे बे रीतनो अभ्यास कर्यो। एक में शू शीख्या आपणे, यस, जो माहितीनी संख्या अयुग्म होय, जो माहितीनी संख्या अयुग्म होय तो क्यू सूत्र आवशे, एन प्लस वन ना छेदमां बे मू अवलोकन। अने जो माहितीनी संख्या युग्म होय तो क्यू सूत्र आवशे, एन ना छेदमां बे मू अवलोकन वत्ता एन ना छेदमां बे प्लस वन मू अवलोकन छेदमां बे। सर याद राखजो, बराबर, भूलाई नहीं। हवे आ दाखलो जो, અત્યાર સુધી જે અભ્યાસ કર્યા ને એ દાખલામાં શું કરતા હતા આપણે, મધ્યસ્થ ગોતતા હતા। હવે તો કે મધ્યસ્થ જ આપી દીધો છે, તો શું કરવાનું, તો કે એમાં જે ખૂટતું હોય અવલોકન ગોતવાનું। આપેલ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવેલા છે, યાદ રાખજો, હું બોલે બોલ્યા, આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં જ ગોઠવેલા છે। એટલે ઘણાને એવું થાય કે સાહેબ આમાં તો આ બે અવલોકનો ખૂટે છે, તો કેમ ગોઠવવાના, કેમ ખબર પડે કે અવલોકન ચડતા ક્રમમાં કેમ થશે, એટલે બરાબર ને, ચોપડી વાળાને પાઠ્યપુસ્તક વાળાને ખબર જ હોય, એટલે એને જે અવલોકન આપેલા છે એ ચડતા ક્રમમાં જ આપેલા છે, એટલે તમારે મૂંઝાવવાની જરૂર છે નહીં। તો આ કંઈક અવલોકનો આ રીતે આપેલા છે, તો પહેલો પોઈન્ટ શું હોય આપણો, અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના, એ તો ઓલરેડી કરેલું જ છે। તો બસ બીજા પોઈન્ટ ઉપર આવી જાઓ, બીજો પોઈન્ટ કયો હોય, યસ, સૂત્ર કયું આવશે, અવલોકનોની સંખ્યા યુગ્મ હોય તો એ સૂત્ર મૂકી દો, અવલોકનની સંખ્યા અયુગ્મ હોય તો એ પ્રમાણે મૂકી દેશો। ચાલો જોઈએ, પહેલા 1 2 3 4 5 યાદ રાખજો, આને એક આખો અવલોકન ગણવાનું છે, 1 2 3 4 5 6 7 8 9 અને 10, તો અવલોકનોની સંખ્યા, અવલોકનોની સંખ્યા 10 છે, તો 10 છે તો કયું સૂત્ર આવશે, અહીંયા છે ઈ ને, આ અયુગ્મ સંખ્યા માટેનું છે, તો આપણે યુગ્મ સંખ્યા માટેનું સૂત્ર લેશું, m બરાબર n ના છેદમાં 2 મૂ અવલોકન વત્તા n ના છેદમાં 2 પ્લસ 1 મૂ અવલોકન। હવે જો અહીંયા એક ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા n ના છેદમાં 2 પ્લસ 1 છે, એટલે પહેલા ભાગાકાર પછી સરવાળો થાય છે। અહીંયા જો n પ્લસ 1 બાય 2 છે, એટલે અહીંયા પહેલા સરવાળો પછી ભાગાકાર થાય છે, એટલે આ બે મિક્સઅપ ન થઈ જાય, જોજો, અને ભાગ્યા 2। ઓકે, હવે શું કરવાનું, તો કે આપણી પાસે મધ્યસ્થ છે, યસ, આપણી પાસે મધ્યસ્થ છે, કેટલો છે 63, તો એ પહેલા હું લખી નાખીશ અહીંયા 63 n। અવલોકનોની સંખ્યા છે, યસ, આપણી પાસે અવલોકનોની સંખ્યા છે 10, તો 10 ભાગ્યા 2 મૂ અવલોકન વત્તા 10 ભાગ્યા 2 પ્લસ 1 મૂ અવલોકન અને બધાના છેદમાં 2। હવે શું કરશું, તો કે પેલા જે આ 2 છે એને આની કોર લઈ આવો, તો આ ભાગાકારમાં છે તો ઓલી કોર જાય તો ગુણાકાર થઈ જાય, એટલે 63 ના તમારે ડબલ કરી દેવા પડે, 63 ના ડબલ કેટલા થાય 126, 10 ભાગ્યા 2 એટલે તો કે 5, તો અહીંયા થી જશે 5 મૂ અવલોકન, અને અહીંયા તો કે એ સમજાવેલું જ છે કે અહીંયા 5 મૂ હોય તો આ 6મું જ હોય, આ 7મું હોય તો 8મું જ હોય, આ 10મું હોય તો 11મું જ હોય, તો એ જોઈ લો, 10 ભાગ્યા 2 એટલે 5 વત્તા 1 એટલે 6, તો અહીંયા શું આવશે, 6ઠું અવલોકન, છેદમાં 2 નહીં, ઈ બે ક્યાં ગયા, તો કે અહીંયા ગુણાઈ ગયા છે, એટલે હવે બે લખવાની જરૂર છે નહીં, તો અહીંયા 126 બરાબર 5મું અવલોકન, ચડતા ક્રમમાં 5મું અવલોકન, પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું x પ્લસ 6ઠું અવલોકન, ભૂલ ન થાય, x પ્લસ 2 છે ઈ જ આખું 6ઠું અવલોકન છે, ત્યાંથી ભૂલથી x ન ઉપાડતા, બરાબર, એ આખું જ લેવાનું છે x પ્લસ 2, તો અહીંયા x પ્લસ 2 6ઠું અવલોકન, તો 126 x + x એટલે 2x + 2
तो 126 ओके હવે તમારી પાસે બે ઓપ્શન છે કા અહીંથી બે કોમન લઈ લો અથવા તો બે ને આમ જવા દો અને 126 માંથી એને બાદ કરી નાખો તો ઈ કરવી આપણે પ્લસ 2 આની પર આવે તો માઈનસ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 2x 126 માંથી 2 જાય તો 124 બરાબર 2x તો હવે x બરાબર આ બે વચ્ચે શેનો સંબંધ છે ગુણાકારનો તો બગડો આમ જાય તો ક્યાં જાય 124 ના છેદમાં એટલે 124 ભાગ્યા 2 તો 124 ભાગ્યા 2 એટલે કે 12 ના અડધા 6 અને 4 ના અડધા 2 એટલે આપણો ફાઇનલ આન્સર થશે 62 એટલે કે જે આમાં x છે એ શું છે 62 એટલે આ x નો આન્સર શું થયો 62 અને આનો આન્સર જોતો હોય તો કે 62 પ્લસ 2 એટલે કેટલા થાય 64 બરાબર છે આપણે વધારાનું કામ કર્યું છે ખરેખર એનો આન્સર ન જોતો આપણે x નો આન્સર જોવે છે અને ઈ આન્સર આપણી પાસે છે કેટલો છે 62 ઓકે તો આ સંપૂર્ણ લેક્ચર સેના વિશે હતો તો કે બહુલક વિશે સેના વિશે હતો બહુલક વિશે કે અને આટલે છેલ્લા લેક્ચરમાં આ છેલ્લો લેક્ચર છે એમાં મધ્યસ્થની સમજ મેળવવાની છે અને હાર હાર બહુલકની સમજ મેળવવાની છે ઓકે તો હવે અત્યાર સુધીની જે માહિતી હતી બધી મધ્યસ્થ વિશેની હતી કે મધ્યસ્થ કોને કહેવાય મધ્યસ્થની ગણતરી કઈ રીતે કરવી મધ્યસ્થમાં યુગ્મ સંખ્યા હોય તો શું કરવું ક્યુ સૂત્ર આવે મધ્યસ્થમાં અયુગ્મ સંખ્યા હોય તો ક્યુ સૂત્ર આવે બરાબર છે હવે એક નાની એવી વાત છે જે બહુલકની છે બહુ લાંબી ચર્ચા નથી કરવાની માત્ર એટલું સમજી લો કે બહુલક કોને કહેવાય તો કે માહિતીમાં જે અવલોકન એક થી વધુ વખત આવતું હોય સાંભળજો માહિતીમાં જે અવલોકન એક થી વધુ વખત આવતું હોય તે અવલોકનને માહિતીનો બહુલક કહેવાય શું કહેવાય માહિતીનો બહુલક માની લો કે અહીંયા જો 52 છે તો એક વખત બે વખત અને ત્રણ વખત આવે છે બરાબર 52 કેટલી વખત આવે છે તો કે 3 વખત પછી તો કે અહીંયા હજી કોક રિપીટ થતું તો એ કોણ છે 52 છે અને 39 યસ 40 તો 40 છે એ બે વખત આવે કેટલી વખત આવે છે બે વખત તો 40 બે વખત આવે 52 ત્રણ વખત આવે બહુલક કોણ થયું યસ જે વધુ વખત આવતું હોય માહિતીમાં જે વધુ વખત આવતું હોય એને શું ગણશું આપણે માહિતીનો બહુલક સમજાય છે જે વધુ વખત આવતું હોય અવલોકન એને ગણશું માહિતીનો બહુલક માની લો કે 52 ત્રણ વખત આવે છે અને 40 છે એ ત્રણ વખત આવે છે તો બહુલક કોણ થશે 52 નહીં થશે અને 40 એ થશે તો એવી માહિતીને કેવી માહિતી કહેવાય તો કે બહુલકીય સમજણો અવલોક આમાં કોઈ ચડતા ક્રમમાં કે એવું કંઈ ગોઠવવાની જરૂર નથી તમે માહિતીને એટલે કે રકમ જોઈને એમ નેમ કહી શકો જે અવલોકન સૌથી વધુ વખત આવતું હોય એ અવલોકનને શું કહેવાય માહિતીનો બહુલક તો આ સમગ્ર લેક્ચરમાં આપણે જે અભ્યાસ કર્યો એ હતો મધ્યસ્થ વિશેનો અને બહુલક વિશેનો તો અહીંયા આપણું આ સંપૂર્ણ આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે એ પૂર્ણ જાહેર થાય છે જેમાં આપણે 14.1 થી લઈને 14.1 થી લઈને 14.4 સુધીનો અભ્યાસ કર્યો એમાં આલેખની માહિતી આવી અને આ જે છેલ્લા ત્રણ લેક્ચર છે જેમાં આપણે મધ્યસ્થ અને બહુલક વિશે માહિતી મેળવી એ આપણે આગળ જઈને 10મામાં પણ અભ્યાસ કરશું તો આપણે આ ચેપ્ટરને અહીંયા આ લેક્ચરથી પૂર્ણ જાહેર કરીશું અને હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે એક નવા જ પ્રકરણનો અભ્યાસ શરૂ કરશું થેન્ક યુ